એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. યામાહે અમદાવાદમાં મેગા માઇલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન કર્યું. ઇન્ડિયા યામાહા મોટરે તેની અધિકૃત ડીલરશીપ ગ્લોબલ યામાહા સાથે મળીને અમદાવાદમાં મેગા માઇલેજ એક્ટિવિટીનું આયોજન કર્યું હતું. મેગા માઇલેજ પ્રવૃત્તિમાં 45 વધુ યામાહાના ગ્રાહકોએ હાજરી આપી હતી, જ્યારે લગભગ 80 ગ્રાહકોએ બ્રાન્ડ દ્વારા આયોજિત અનેક આનુષાંગિક પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. મેગા માઇલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન કરવાનો ઉદ્દેશ યામાહા હાઇબ્રિડ સ્કૂટરની અસાધારણ ઇંધણ કાર્યક્ષમતા, ખાસ કરીને ફાસિસ્ટનો 125 હાઇબ્રિડ વિશેષ વ્યાપ પ્રેક્ષકોને જાગૃત કરવાનો હતો. ગાડી મેં નોર્મલી ક્યા હોતા ક્વાલિટી વાઇઝ બહુ અચ્છા હૈ, હમારા પરફોર્મન્સ અચ્છા હૈ, અપના સ્પીડ ભી અચ્છી હૈ, ઉસકે સાથ સાથ હમારા માઇલેજ ભી અચ્છી હૈ, ઓર હાઇબ્રિડ ગાડી મેં નોર્મલી બાકી કંપની સે હમારા માઇલેજ ભી અચ્છે આતા હૈ, તો પર્પસ કે લિયે હમને ઇસ પ્રોડક્ટ કો ભી ચુના હૈ ઓર ઇસમે હમને પ્રમોટ કરેંગે. અમદાવાદમાં મેગા માઇલેજ ચેલેન્જ પ્રવૃત્તિની શરૂઆત સહભાગીઓ માટે એક બ્રીફિંગ સેશન સાથે જ થઈ હતી. સત્ર દરમિયાન નિષ્ણાતોને કાર્યક્ષમ રાઇડિંગ તકનીકીનો મૂલ્યવાન માહિતીનું પ્રદાન કરાઈ હતી. રાઇડ માટે પૂર્વ નિર્ધારિત રૂટની રૂપરેખા પણ આપવામાં આવી હતી. યામાહા તેના તમામ ગ્રાહકોને ખૂબ જ પ્રશંસા કરે છે કે જેમણે મેગા માઇલેજ ચેલેન્જ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો અને તેને ભારે સફળ બનાવવામાં મદદ કરી. 6 મહિના પહેલા ગાડી લીધેલી છે, રાઇડિંગ સારી છે, અને પહેલાં બી હું યામા જ યુઝ કરતો હતો, બીજી ગાડીમાં મને એટલી મજા નથી આવતી, અને એવરેજ બી સારી રહે છે, એન્જિન માટે બી કંઈ જોવું નથી પડતું, સર્વિસ માટે બી એમની ક્વોલિટી જે છે એ બીજી બધી જગ્યાએ એટલી સારી નથી હોતી, અને આજના જે માઇલેજ ટેસ્ટ છે એના માટે હું અહીંયા આવ્યો છું, એટલે માઇલેજ ટેસ્ટ કરવાની છે. મેગા માઇલેજ ચેલેન્જમાં ભાગ લેનાર 45 5 વિજેતાઓ થયા હતા. તેમની સિદ્ધિ અને પ્રશંસા માટે તેમને ટ્રોફી અને પ્રમાણપત્ર તેમજ ભેટ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.